ઓલપાડ તાલુકાના મુડાદર રોજ હક પત્રકમાં નોંધ પાડવા નાયબ કલેક્ટર અને ઓલપાડ પ્રાંત સુરતની કોર્ટમાં હુકમ નંબર સીલિંગ અપીલ નંબર 9/2013 તારીખ 24/3/2015 ની બોગસ નકલ કચેરીના ઈ ધારા વિભાગમાં રજૂ કરી હતી. આ મામલે મામલતદાર તાલુકાના મુડદ ગામે રેવન્યુ દફતરે નોંધાયેલ અંદાજિત 45 વિંગા સરકારી જમીન પચાવી પાડવા મામલે વિવાદ વધુ વખરતા આખરે કિમ પોલીસે કવાસ ગામના હરીશચંદ્રકાંત પટેલ અને ઓલપાડ પ્રાંત અધિકારીની કોર્ટના હુકમની બોગસ નકલ રજૂ કરનાર ઓલપાડના જમીન દલાલ અબ્દુલ લતીફ નબી શેખ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે. ઓલપાડ તાલુકાના મુડદ ગામના સરકારી રેવન્યુ દફતરે ખાતા નંબર 322 ના બ્લોક નંબર 19/0/1990/2/1 તથા બ્લોક નંબર 222 અને 282 મળી આશરે કુલ 45 વિંગા જેટલી સરકારી જમીન આવેલી છે. આ જમીન પચાવી પાડવા 84 તાલુકાના કવાસ ગામના રહીશ હરીશચંદ્રકાંત પટેલે ઓલપાડના જમીન દલાલ અબ્દુલ લતીફ નબી શેખ મારફતે તારીખ 30/6/2020 ના રોજ હક પત્રકમાં નોંધ પાડવા નાયબ કલેક્ટર અને ઓલપાડ પ્રાંત સુરતની કોર્ટમાં હુકમ નંબર સીલિંગ અપીલ નંબર 9/2013 તારીખ 24/3/2015 ની બોગસ નકલ કચેરીના ઈ ધારા વિભાગમાં રજૂ કરી હતી. આ મામલે મામલતદાર એન.એમ. ચૌહાણને સત્તા ન હોવા છતાં તેમને કાચી એન્ટ્રી પાડ્યા બાદ આ હુકમ બોગસ હોવાનું ઓલપાડ પ્રાંત અધિકારીના ધ્યાન ઉપર આવતા ગત તારીખ 4 સપ્ટેમ્બરના રોજ ઓલપાડ મામલતદાર એન.એમ. ચૌહાણે બંને આરોપી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધવા ઓલપાડ પોલીસ મથકમાં અરજી આપી હતી, પરંતુ મુડદ ગામ કિમ પાસે મથકના કાર્યક્ષેત્રમાં આવતું હોવાથી આ ફરિયાદ કિમ પોલીસ મથકમાં ટ્રાન્સફર કરવામાં છતાં કિમ પોલીસે ગુનો નોંધતા વિવાદ વકર્યો હતો. જો કે કિમ પોલીસે મામલતદાર એન.એમ. ચૌહાણની પુનઃ ફરિયાદ બાદ શુક્રવારે મોડી સાંજે બંને આરોપીઓ વિરુદ્ધ આ જમીન સરકારી હોવાનું જણાતા હોવા છતાં બોગસ હુકમ રજૂ કરી સરકાર સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કરવા બદલ ગુનો નોંધવાની નોબત આવી છે. ઈ ધારા કેન્દ્રની આકસ્મિક તપાસણી દરમિયાન ઓલપાડ મામલતદાર કચેરીની ઈ ધારા કચેરીની અંદર એક બનાવટી બોગસ હુકમ મળી આવેલ, જે બોગસ હુકમ 2015ની સાલનો હતો, જે તત્કાલીન નાયબ કલેક્ટર પીજી પટેલની સાઇનનો હતો. આ હુકમનું અમલીકરણ થાય એ પહેલાં આપણે હુકમે રદ કરી નાખ્યો છે. 60 દિવસથી આ હુકમ ઈ ધારા કચેરીમાં પેન્ડિંગ હતો. આ હુકમ અન્વયે મૂલ્યવાન સરકારની 40 થી 45 વીઘા જેટલી જમીન ખાનગી ઈસમોના નામે થતી હતી, જે હુકમનું અમલીકરણ આપણે તાત્કાલિક અટકાવી દીધું છે. સાથે સાથે બોગસ હુકમ બનાવનાર તેમજ તત્કાલિક નાયબ કલેક્ટરની બોગસ સાઇન કરનાર, રબર સ્ટેમ્પ બનાવનાર આ તમામ ઈસમો વિરુદ્ધ કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવા માટે પોલીસ અધિકારીને સૂચના આપેલ છે. હાલ પ્રાથમિક તપાસની અંદર તો બનાવટી હુકમ રજૂ કરનાર મુખ્ય આરોપી ગણાય, સાથે સાથે આ હુકમથી જેને સરકારી જમીન મળે છે લાભાર્થી પણ આના આરોપીમાં ગણી શકાય. પ્રાથમિક તપાસની ચાલુ છે. જો ઈધારા કચેરીની કોઈ પણ કર્મચારીની સંડોવણી હશે તો એ બાબત પણ કલેક્ટર સાહેબની સૂચના લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ જમીન સરકાર હસ્તક છે, શ્રી સરકાર. જે તે વખત ટોચ મર્યાદા સીલિંગ એક્ટ અન્વયે જે તે વખતે ખાનગી ઈસમો પાસેથી આ જમીન સરકાર હેઠળ ચાલી આવેલી છે અને વર્ષોથી આ જમીન સરકારી છે.